બોયા ગર્લ છે આ બેબી બોય બેબી ગર્લ જે આવે જોયું છે સુહાના સફર ઓર યે મૌસમ હસી એ ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જય ગોપાલજી ઠાકોરજી જય જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ ને મહાદેવ હર ને હર હર મહાદેવ કેમ છો યુટ્યુબ ફેમિલી મોજમાં ને તો વાંધો નહીં મારા બાપલિયા પહેલાં પહેલાં સીન છે હવે શિયાળાના એવું દેખાય છે હમણાં પાછી ઝાકરું આવવાનું ચાલુ થયું છે હવે ઉતરણી સુધી આવી છે ને પછી હોઈ જશે ઉતરણી તાપીને એવું ગેઢિયા કહેતા હતા પહેલાં અત્યારે કહે છે પહેલાં તો નહીં પણ અત્યારે પણ એવું કહે તો ઝાકર બાકરના એવું છે ને બધું છે ને હવે મોડું મોડું આજે ઉઠાણું છે ને એવું બધું થયું છે વાડીએ જવાનું છે ને થોડું ઘણું કામ પણ છે ને જોઈએ હવે કંઈ વાડીએ પૂગીએ ને કંઈ હું આપણે આપણું કામ કરીએ એની પહેલાં આપણે હે ને ચા પાણી નાસ્તો ને એવું બધું કમ્પ્લીટ કરી લઈએ પછી જોઈએ આગળ શું થાય છે તો સીધા જશું આપણે રસોડામાં મુલાકાત લેવા કારણ કે એ રસોડામાં આપણા માટે નાસ્તામાં શું બનાવેલું છે એ આપણે કંઈ આઈડિયા છે નહીં એ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે નાસ્તામાં રોજ હોય ભાખરી ભાખરી રોટલી બે હાલો ભાઈ જો સાંજ ભાખરી છે કઈ વાંધો નહીં કારણ કે હવે હે ને ટૂંક સમયમાં આપણી ભેંઈ વિહાય એમ છે અને પછી આપણે ઘરનું દૂધાણું ચાલુ થાય એમ છે હવે ભાઈ ડેરીના દૂધ પી પીને થાકી ગયા છે હું તો કીધું ભેંઈ વિહાય જાય તો મ્યાલ થાય હવે જોઈએ કેટલાક દી કાઢે છે મેડમ જે અમારે એમાં હે ને એક્સપર્ટ છે કે ભેંઈ ક્યારે વિહાય ને એ કહીએ જ દે હે મેડમજી કેટલા દી કાઢશે એ તો ખરા હે પાકું પંદર દી પાકા એમ તમે જોઈને કહી દેજો હાલો ભાઈ કોઈ જોઈને કહી શકતા હોય તો જો ફેસલો કરવાનો છે શનિ રવિ કે શનિ રવિ પછી રેડી રેડી ડન એકદમ ઓલી પાંદડી નો મળી ખળ તો બધે દેખાય વાઈગા છે હવા આઠ ને હજી ઝાકળ ઉડવાનું નામ નથી લેતો બાપુલિયા સુરત દાદા ક્યારે નીકળશે ને ક્યારે ઉડશે કારણ કે ટાયર્ડ એવી લાગે છે અત્યારે હું હમણાં પાછો ગયો હતો ને ગાડી લઈને આ હા ફોરી નાખે એવું છે હો આને તો શું લાગે આ શું કરે અંધારામાં ઘર ઘૂસલું રસોઈની તૈયારી અત્યારના પોરમાં ભાઈ ભાઈ ના અહીંયા ના આપણે ભાઈ ફેરો ભરવા જાય છે તો ટ્રેક્ટર કાઢે ઝાપો બનાવ્યો અરે ભાઈ ભાઈ આમ તો જો ઝાપો બનાવ્યો હો અમારે એટલે ભાઈ અહીંયા અડી ગયું હવે જવાનું છે આપણે વાળીએ પણ હજી કીધું થોડીક રાહ જોઈએ કીધું ઝાકર બાકર ઉડી જઈને તો પછી જાઉં પણ આમાં કાંઈ લાગતું નથી કે આ ઉડે એવું અગાઉ તમે જોયું છે આમાં હવામાં રેડ થઈ ગયો છે બધું કાંઈ નહીં હાલો વાળીએ જઈએ જોઈએ શું છે ને શું નથી ને હમણાં તો આપણે કાંઈ ઝાકર ઝાકર ચારે કોર ઝાકરે સામ્રાજ્ય જમાવી લીધું છે ને વાળીએ આપણે પહોંચી ગયા છીએ ને આપણી ને જાય છે આપણી કેનાલ ભાઈ કેનાલનો ધોરિયો છે જો કે આમ ઓલી બાજુ ખેતરમાં જતું હોય છે અત્યારે તો આમ ઝાકરમાં તમને કંઈ દેખાશે નહીં ને ફાઇનલી આપણે આ લીંબોડી વિશે પૂછ્યું હતું કે ભાઈ લીંબોડીને પાછી સજીવન કરવી હોય તો શું કરવું પડે તો યુટ્યુબ પર તો એટલો બધો રિસ્પોન્સ નહોતો પણ આપણું બીજું એક પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયાનું કે જ્યાં હજી સુધી તમે લોકોએ કદાચ ફોલો ના કર્યું હોય તો કરી લેજો ફેસબુક પેજ પણ છે આપણું જેનું નામ છે વિલેજ લાઈફ વિથ પ્રજ્ઞા અને ત્યાં આપણે વિડીયો પોસ્ટ કર્યો હતો તો ઘણાએ એવું કીધું કે બકરીની જે લીંડી હોય ને એ નાખી દો પછી એક જણાએ એવું કહી દીધું કે મરેલો ઉંદર દાટી દો એ થોડુંક મને પેલું અટપટું લાગ્યું પણ ખ્યાલ નહીં આપણે હવે કે એવું કરાય કે ના કરાય પછી લીંબોડીના થડ પાસે થોડા થોડા મૂળિયા કાપી નાખો એવું પણ કીધું પછી એક બેને એવું કીધું હતું કે ગાયનું દૂધ અને ગોળ બે મિક્સ કરીને લીંબોડીના થળિયામાં નાખો પછી એકે કીધું કે કાળી માટી ભરી દો એટલે આવું જાજુ બધું સૂચનો આપ્યા હતા તો હવે જોઈએ છીએ આપણે એમાંથી શું પહેલું ટ્રાય કરીએ છીએ પછી ખબર પડશે
ને બાકી તો આ આપણું અહીંયા બગીચો છે જ અત્યારે. ધાણા ભાજી આમ કાયતરા કાઢે ગઈ છે, હવે તો જોરદાર જમાવટવાળી થઈ ગઈ છે. ને આ ટમેટા બમેટા ને બાપલીયા જો સુકાઈ ગયા, કાંસા ને લાલ ને બધું ભેગું છે આમ હવે, કારણ કે પાણી હમણાં છે ને નથી પાયું. ના આપણો આ એવા કાઢો તો હાવ ગયો બાપલીયા, એવા કાઢો હાવ જળ મૂળમાંથી વયો ગયો હે. મને લાગે કે આ બાજુ છે ને લગભગ ઉધીનું શ્રાંભર થયો, કારણ કે ઉધી મૂળિયા કાપી નાખે ને એના હિસાબે ધાર્યો થઈ જાય આપણે આ બધું, કારણ કે બોયડીનો ધાર્યો થઈ ગયો હતો આપણે. એટલે બોયડીઓ આપણી મસ્ત મજાની ઉજરી ગઈ હતી બે, પણ હવે ખબર નહીં ક્યારે ઉધી લાગી ગઈ ને શું છે. ને આપણે લીમડામાં તમે જોયું હતું અગાઉ કે ડાળ આખી આખી ફહાઈ ગઈ ને પડી ગઈ, ત્યારે આપણે એવું થયું હતું, વિચાર નહોતો મગજમાં કે કઈ રીતના પડી હશે. પણ પછી ઘણા લોકોએ કીધું કે એમાં ઉધી લાગી ગઈ હોય ને, એટલે એના હિસાબે આવું બન્યું હોય. કાઉ મેડમજી શું સાવ સાચું એકદમ સાચું એમ તો આ શું કરે અત્યારે, અત્યારે પાણી બાણી ને શું છે ત્યારે? હા ના તો રોટલા ભૂલાઈ ગયા, તો બે બાજરા નથી બી નાખ. ઓકે ચલો, કારણ કે ઘરેથી ભૂલાઈ ગયું ને હવે અત્યારે આવી ઠંડીમાં જવું હોય ને નથી મજા આવે એવું. મેડમજી એને કીધું કે હાલો ને કહી નાખ ને બે રોટલા અહીંયા, એટલે તાત્કાલિક બની જાય ને આપણે ખવડાવી દઈએ. અલે હાલ 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 જો આવ્યું ને હમણાં બે અહીંયા બે, તું બે હમણાં આવે તારા માટે ખાવાનું બાજરાના મઢા. હો ભાઈ અહીંયા આપણે જોઈ લો આ નવું આવ્યું હો બજારમાં, બહાર બેઠા બેઠા રોટલા તારાથી ના રોટલા ગળાઈ છે નોડી. ગીતો જમાનો ગયો, બહુ ઉપડું તો ટ્રેન્ડિંગમાં બહુ હતું એ ગીત. હજી છે જેની માને આવડે એની જ દીકરીને આવડે, આખો એ બીજું કઈ નથી એવું કઈ હતું ને માયાભાઈ. આ જોજો જોજો વયું ગયું. ના ફાઇનલી આપણો તાવડી જેવડો રોટલો બનાવ્યો મેડમજી, આપણે ખાવો ને ત્યારે તો એવો કોઈ બનાવી ન જ દેતી. આપણે જોડીદાર આવી ગયા છો, જો બેહી ગયો અહીંયા હમણાં આવે. ઓ ભાઈ તારા માટે પણ છે, હા બેઠો રહેજે અહીંયા. હા 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 બાપલિયા જોરદાર મોજ છે ઓ, બાકી કઈ ના ઘટે અહીંયા. અને અહીંયા આપણે તમે જોયું જઈશે ડ્રીપની લાઈનો આપણે હકેલાઈ ગઈ છે, કારણ કે ખેતર થઈ ગયું છે હવે ખાલી, ટૂંક સમયમાં ખાલી થઈ જ જશે. તુવરનો ઢગલો એ મારી દીધો છે, એટલે હવે હલરમાં કાઢવાની જ છે. ને બાકી ચૈણા વઢાઈ ગયા છે, અને ચૈણામાં હવે સફેદ ચૈણા જે હતા આપણે મોટા એ ઊભા છે, કારણ કે મેડમજી અમાર મેડમજીને બોલતા બહુ વાર લાગે. હું જો મસ્ત મજાનો ફાલ આવી ગયો હો, હવે કાંઈ ન ઘટે આમાં, જોરદાર જમાવટ વાળું છે. કા બગલાભાઈ બેઠા, બગલાભાઈ ઢગલા ઉપર સડીને ભાગી જાય. જો ભાઈ ગો ભાઈ ગો ભાઈ ગો ભાઈ ગો નીચે ઉતરી ગયો. આપણે ખબર સોયાબીન ફાટી ગયા, તેને પથ્થરો થઈ ગયો હતો માખીયાળા. ઘણી વાર એમ થાય વીણી લઈ મને ડેન્ગ્યુ થયો, એમાં બધું પથારી ફરી ગઈ હતી અમારી. એમ થાય તો વાડી ગયા આટો મારીને જે જોયું ને હું આવી રીતે એમ થી આવતો જ એમ થાય કે બેઠા બેઠા થોડાક 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 કરીને વીણી વીણી એવાને, કારણ કે હાથમાં કઈ નું આવ્યું એમાં. હારો હારો માલ બધો વયો ગયો, નબળું નબળું હતું એ જ હાથમાં આવ્યું, કારણ કે મને એડમિટ કરી હતી. 5 દિવસ સુધી હોસ્પિટલમાં રહી હતી, 5 દિવસ સુધી માતા અહીંયા પૂરું કરી દીધું હતું. સોયાબીન નું વારો જ નહોતો આવ્યો આટો મારવા જવાનો. ખેતરમાં તો આટો લાગી ગયો, હવે કઈ આપણે કામ તો હે નહીં અહીંયા બીજું ખાસ. મેડમજી કહે ચા પાણી મૂકી દે ને, તો ચા પાણી પી નાખીએ, બીજું શું વૈગા છે કેટલા હવા નવ થયા હજી તો. અને બાકી હવે જો ઉપરથી પાણી બંધ થયું હોય છે એટલે ધોર્યો થોડોક ઊંચો આવ્યો પાણીનો. બાકી સવારે તમે જોયું હતું ત્યારે નીચું હતું પાણી, આગળથી હવે છે ને કોકે પાવાનું બંધ કર્યું છે એટલે અહીંયા ફ્લો વધી ગયો છે. આને પણ અમારે હે નો હોય ને એવું ઘડશે ત્યાં, અને પછી કે આ કેડું ઓલું કેડું હાખ દેખી હતી હાખ હાખ ચીકુની હુડાની ખાધેલી કીએ અમે, હુડાની ખાધેલી કયો ખાતું તો કયું પક્ષી હોય ખબર નહીં, પણ એકદમ મસ્ત પાકેલું. અને આ જેટલું મીઠું હોય ને એટલું ઓમ પકાવેલું ચીકુ હોય ને મીઠું ન હોય. આ ચાલુ થઈ જાય હાખું પડવાનું એટલે માનવાનું કે હવે આપણા ચીકુ કણે ચડી ગયા છે. એ સિવાયની બીજી ટ્રીક પણ મેં આપી હતી, ઘણાને કીધું હતું, વિડીયોમાં પણ કીધું હતું ને રીલ્સમાં પણ મૂકેલું છે, જોઈ લેજો. ફાઇનલી ચા મુકાઈ ગયો છે આપણો, દૂધ દૂધ નાખીને મસ્ત મજાનો બનાવજો મેડમજી. આદુ લીંબુ ફુદીનાના પાન નાખીને મસાલા વાળી ચા, કેવી મસાલા વાળી નથી ચાળવો આપણે, મારે
જવાનું છે. ક્યાં? સંદીપભાઈ ઠુમરની વાડીએ પીવા માટે. એમની ચા ગળે લાગી છે. તો સંદીપભાઈ તમે હે ને વિડીયો જોતા હોય તો હે ને અમારું બુકિંગ કરી રાખજો, અમે ગમે ત્યારે હવે આવશું તમારી વાડી પર. ચોક્કસથી આવશું, એકવાર તો આવશું જ, કારણ કે એક વર્ષ થઈ ગયું આપણે આવ્યા હતા. એને વરસ ઉપર થઈ ગયું, વરસ નથી થયું, તમારે બધે વરસ થયું હોય. એમ જ હોય ને, વરસ હોય, વરા વરાના વાણા હોય, મેં પછીના ટાણા હોય, એવું કંઈક હોય છે, એવું કંઈક ડાયરામાં બોલતા હોય. પણ મને અત્યારે કંઈ એવું યાદ આવે નહીં. અને હવે ધીમે ધીમે સુરત દાદા પણ નીકળે છે, એટલે હવે થોડાક સમયમાં આપણે ઝાકરમાં સામ્રાજ્ય ખતમ થઈ જશે. પછી મસ્ત મજાનો ફૂલ ગુલાબી તડકો, ગુલાબી ન હોય પણ મારા બાપલ્યા હાવ લૂ ધેડશે ને, એવો તડકો હોય છે ને. અહીંયા હળી કાઢી નથી ગયો બાપાજી, નથી ગયો એમ ને, દરવાજો બંધ થાય એવું છે. ઓકે, કઈ વાંધો નહીં, ચાલો ચા પાણી પી લઈએ અને પછી ભાગીએ આપણે ઘરે સીધા. આવી જાવ ગારમાં ગરમ ચાય પાણી પીવા માટે, આપણી ઘાટી રેડિયા જેવી. હો ભાઈ, કઈ ન ઘટે આમાં, હવે ટૂંક ટાઈમમાં પેહે આવી જાય, પેહે તો છે. પાડી પાડું જી આવે, બોય આ ગર્લ છે, બેબી બોય, બેબી ગર્લ જે આવે જોયું છે. એ સિંગ દાણી દાણી રેવડી, એ સિંગ સિંગ ડાવડી ડાવડી ટાવડી ટાવડી ટાવડી, બાય 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 બાજુ બાય બાય. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, અને વિડીયો સારો લાગે તો શેર પણ કરો અને કોમેન્ટ પણ કરો.